અરવલ્લીમાં ટ્રિપલ અકસ્માતમાં આગ કાબૂમાં આવી છે. ઘટનામાં બે ના મોત થયા છે, બે ડ્રાઈવર દાઝ્યા છે. ઘટનામાં મૃત્યુ આંક વધવાની પણ શક્યતા છે. હાલમાં ત્રણેય વાહનોમાં લાગેલી આગ કાબૂમાં છે. ટ્રકમાં જ્વલનશીલ કેમિકલથી આગ વિકરાળ બની હતી. મોડાસાના આલમપુર પાસે ટ્રિપલ અકસ્માત થયો હતો. બે ટ્રક એક કાર વચ્ચે આ ટક્કર બાદ ભીષણ આગ લાગી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટ્રક આગ લાગી હતી, ટક્કર લાગી હતી અને ત્યારબાદ આગ લાગી તો મોડાસા નડિયાદ હાઈવે પર ટ્રાફિકને પણ અસર થઈ છે. બે ટ્રક એક કાર વચ્ચે આ અકસ્માત થયો હતો. આજે અહીંયા આલમપુર પાસે ટર્નિંગમાં જે ત્રણ વેહિકલ એચજીવી વેહિકલનો એક્સિડન્ટ થયો છે, તેમાં એક વેહિકલના અંદર, હેવી વેહિકલના અંદર એક્સપ્લોઝિવ કેમિકલ છે એના કારણે આગ લાગી ગઈ છે અને ત્રણે વેહિકલ બ્લાસ્ટ સળગી ગયા છે. તેમાં એક વેહિકલના ડ્રાઈવર તો કૂદી ગયા છે, તેના કારણે બચી ગયા છે, હોસ્પિટલાઇઝેશન છે. સામેવાળા વેહિકલમાંથી બે ડ્રાઈવરની આશંકા છે, બે ડ્રાઈવર અને કંડક્ટરની. એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તથા અત્યારે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે ક્રેનથી ખેંચાવી અને આપણે જેટલું બને તેટલો આ આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બેસિકલી આ ત્રણ ટ્રક, એક ઓવર ટ્રક, એક ટ્રક બીજા બે ત્રણ ટ્રક સામસામે આવતા હતા ત્યારે વચ્ચેથી ઓવરટેક કરતા અકસ્માત સર્જાયેલ છે. અને જે આગ વધી જવાનું કારણ એ છે કે એક ટ્રકમાં એક કલર પેઇન્ટના બોક્સ છે, એના લીધે આ ડ્રમમાં આગ વધારે સળગી રહ્યા છે. પવન તેજથી ચાલે છે. હાલ અમારી સૂચના એવી છે કે આ રોડ ઉપર ધનસુરા, અમદાવાદ અથવા મોડાસા બાજુથી અમદાવાદ જતા પબ્લિક માટે આવવાનું એવું છે કે આ રોડ ઉપર થોડાક બપોર સુધી પ્રવાસ ના કરે. બાકી હાલ પરિસ્થિતિ કમ્પ્લીટ કંટ્રોલમાં છે.